હજીરાથી ઘોઘા આવી રહેલ રો રો ફેરીનું વોએજ સિમ્ફની જહાજ ફરી એકવાર મધ દરિયે બંધ પડ્યું। ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસનું વોએજ સિમ્ફની જહાજ મધ દરિયે ફરી એકવાર બંધ પડ્યું હતું। સુરતના હજીરા બંદરેથી ગઈકાલે સાંજના 5 કલાકે ઉપડેલું જહાજ મધ દરિયે બંધ પડ્યું હતું। ત્યારે બંધ પડેલ વોએજ સિમ્ફની જહાજને ટક દ્વારા ટોઈંગ કરીને ઘોઘા લાવવામાં આવ્યું હતું। હજીરાથી સાંજે 5 વાગ્યા કલાકે ઉપડેલું જહાજ રાતે 12 કલાકે ઘોઘા ખાતે પહોંચ્યું, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નીતિન મેર, જીએ ન્યૂઝ, ઘોઘા। ખરાબ એક્સપિરિયન્સ છે આનો, અને બને ત્યાં સુધી કોઈ આવતા નહીં। ડીઝલના 5000 થઈ દેજો, પણ આવતા નહીં આમાં। ફરી વાર મુસાફરી કરશો કોઈ દિવસ જિંદગીમાં નહીં કરું। उन्होंने कुछ रिस्पॉन्स नहीं किया और स्टाफ भी बहुत खराब है वहाँ। अभी कितने बजे आप आए? अभी हम 12:20 हो गए, अभी पहुँचे। अभी सफर करोगे? नहीं सर, बिल्कुल नहीं, जिंदगी में कभी नहीं करेंगे। हमारा अभी 22,000 का नुकसान हुआ है। हम 4 जन है, तो 4 जनों का हमारा ऑलरेडी टूर का सामने का प्रोग्राम था, अब वो पूरा डिस्टर्ब हो गया हमारा। ओके, बिल्कुल। શૈલેશ ભાઈ દેવાણી, અમે સુરતથી બેઠા હતા, 4 વાગે અમને ટાઈમ આપ્યો હતો, 5 વાગ્યાની જગ્યાએ 5:30 ત્યાંથી ઉપડ્યા હતા, અને રાત્રે વચ્ચે લગભગ 7 વાગ્યાના અરસામાં તો વચ્ચે એક વખત બંધ થઈ ગયેલી, ત્યાર પછી રાત્રે 9 વાગ્યાના અરસામાં બંધ થઈ ગઈ, અને રાત્રે 11:30 અત્યારે 12:30 વાગ્યા ત્યારે અમે માંડ છૂટા થયા છીએ અંદર। એક તો પાણીની બોટલના BSI માર્કાવાળી પાણીની બોટલ મળતી નથી, અને પીવાનું પાણી એક તો મળતું નથી અંદર, ને એવા હેરાન થયા છીએ। અને અંદર તમામે તમામ વસ્તુના એક તો રેટ ડબલ છે, હવે ના છૂટકે અમારે અંદર ખાવું પડે, છોકરાઓ માટે બી ખાવું પડે, અને આટલો રેટ લે છે, તેમ છતાં આવી સુવિધા તો આના કરતા બંધ કરી દેવી સારી એમ। તમે ફરી વાર માં મુસાફરી કરશો? નહીં, ક્યારેય નહીં કરીએ। કેવો અનુભવ રહ્યો તમારો? બહુ જ ખરાબ અનુભવ રહ્યો। લાવશો તમે ટ્રક? ફરી વાર આમાં રહું છે, મહાત્મા ગાંધી જેવું છે। ઓકે, જાવ જ આગળ જી। તમારું નામ? મુસાફરી કરશો? નહીં।